विद्यार्थी मित्रों, ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય કળા પાઠ નંબર 3 તો થોડું હેડિંગ સમજી લે. શિલ્પ અને સ્થાપત્ય અત્યારે ટોટલ 1 થી 7 પાઠ સુધી આપણે જોઈશું, ત્યારે દરેકની અંદર સાંસ્કૃતિક વારસાની જ વાતો હશે કે ભારત એ એક સોને કી ચિડિયા ગણાતો દેશ, એની અંદર એટલું બધું ભગવાને આપણને આપેલું છે. એમાંની એક વસ્તુ અહીંયા આગળ થોડી સવિશે, શિલ્પ અને સ્થાપત્ય. તો પહેલાં સમજી લઈએ શિલ્પ અને સ્થાપત્ય એટલે શું થાય. તો પહેલું શિલ્પકળા, કળાઓ પૈકીની જ એક કળા આ શિલ્પકળા છે. શિલ્પ એટલે શું થશે? તો આપણે જોઈએ છીએ સ્કલ્પચર. શિલ્પીના મનમાં જે ભાવો જાગે તે છીણી અને હથોડી વડે કંડારવાની કળા એને શિલ્પકળા કહેવામાં આવે. શિલ્પી હોય કે કોઈ મૂર્તિ બનાવતો હોય અલગ અલગ પ્રકારની, એક પથ્થર છે એ પથ્થર તો ત્યાં સુધી છે, કાર્મિકનો પથ્થર, એને માત્ર બે જ વસ્તુઓ વડે, છીણી અને હથોડી વડે કંડારવામાં આવે. એ કંડારી અને જેવી મૂર્તિ બનાવી હોય એવી મૂર્તિ બનાવી શકાય. જેવો ભાવ, જેવો હાવભાવ મૂકો એવો હાવભાવ મૂકી શકાય. આવી દરેક વસ્તુનું કામ કોણ કરી શકે? તો કે માત્ર શિલ્પી કરી શકે. તો શિલ્પીના મનમાં જે ભાવો જાગે તે છીણી અને હથોડી વડે કંડારવાની કળા એને શિલ્પકળા કહેવામાં આવે. આ કળા એ પથ્થર, લાકડા અને ધાતુઓમાં ત્રણે ત્રણ જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ જોઈએ છે બીજું નામ સ્થાપત્ય કળા. સ્થાપત્ય એટલે શું? તો આપણને બધાને ખબર પડી કે સ્થાપત્ય એટલે એક પ્રકારનું બાંધકામ. અહીંયા આગળ સંસ્કૃત ભાષામાં એનો અર્થ એવો થાય છે કે જે સંસ્કૃત ભાષામાં સ્પેશિયલી વાસ્તુ માટે વપરાય છે. વાસ્તુ શબ્દ એ બહુ જાણીતો શબ્દ છે. સ્પેશિયલી લગભગ વાસ્તુ જે છે એ આપણા ઘર સાથે જોડાયેલો શબ્દ છે, કે ઘરની અંદર વાસ્તુના નીતિ નિયમો પ્રમાણે એની ચર્ચાઓ પાઠ નંબર 5 કરીશું. સ્પેશિયલી આપણું શાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર. અહીંયા આગળ એવું કીધું છે કે સ્થાપત્ય કળામાં સ્પેશિયલી સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. એમસીક્યુ માટે આ પ્રશ્ન પૂછાય કે સ્થાપત્ય કળામાં કયું કૌશલ્ય પ્રયોજાય છે, તો એના માટે સ્થપતિનું કૌશલ્ય. મંદિર હોય, મસ્જિદ હોય, ગુંબજો હોય, સ્તૂપો હોય, મકબરાઓ હોય, મહેલો હોય, કૂવાઓ હોય, આવી દરેક વસ્તુઓનું બાંધકામ, એ બાંધકામની અંદર સ્થાપત્ય કળાનો ઉપયોગ થાય. તો એ સ્થાપત્ય કળાનો શ્રેષ્ઠ નમૂનો જો ભારતની અંદર આપણે કોઈને ગણવો હોય તો એ સ્થાપત્ય કળાના શ્રેષ્ઠ નમૂના તરીકે મધ્યપ્રદેશની અંદર આવેલો સાંચીનો સ્તૂપ એ શ્રેષ્ઠ નમૂનો છે. અને શિલ્પકળાનો શ્રેષ્ઠ નમૂનો આપણે કેવો હોય તો શિલ્પકળાનો શ્રેષ્ઠ નમૂનો એ સારનાથનો સ્તંભ, એને શિલ્પકળાના શ્રેષ્ઠ નમૂના તરીકે ભારતની અંદર ઓળખવામાં આવે. આ બંને પ્રશ્નો તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. આગળ જોઈએ છે કે શિલ્પ અને સ્થાપત્ય કળાની ચર્ચાઓ કર્યા પછી પ્રાચીન જે ભારત હતું એ પ્રાચીન ભારતનું નગર આયોજન કેવું હતું, કારણ કે ત્યારે મોટા મોટા શહેરો નહોતા, રાજા રજવાડાઓ હતા, એટલે કંઈક નગરો હતા. એ નગરો કેવા બનાવેલા હતા? તે નગરો જે હતા એ નગરો એકદમ વ્યવસ્થિત રીતે એનું બાંધકામ કરવામાં આવેલું હતું. મોટાભાગના નગરોની અંદર ચર્ચાઓની અંદર એવું કીધેલું છે કે નગર આયોજન કેવું હતું, તો નગર આયોજન એ ટોટલ 3 ભાગમાં વહેંચાયેલું હતું. નગર જે હતું એ નગરની ફરતી બાજુ રક્ષણાત્મક દિવાલો હતી, એટલે કે કોઈ એક નગર હોય એ નગરની ફરતી બાજુ દિવાલ હોય અને એ દિવાલમાં ટોટલી 4 દિશાઓ ઉપર 4 દ્વાર મૂકેલા હોય કે જેથી કરીને બહારની કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિ ત્યાંથી પ્રવેશ કરે તો ત્યાં આગળ તેમના સેનાપતિઓ બિરાજમાન હોય, સેનાપતિઓ પૂછપરછ કરી અને પછી એને નગરની અંદર પ્રવેશ આપે. રાજા રજવાડાઓ મોટાભાગે કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરતા હતા? તો કે જે રજવાડો હોય એ રજવાડું એ નગરનો શ્રેષ્ઠ વ્યક્તિ રાજા એ મોટાભાગે ઊંચાઈ ઉપર રહેવાનું પસંદ કરતો. રાજા ઉપર હોય, રાજાના દરબારની અંદર જે મંત્રીઓ હોય, યાને કે એમનું સંચાલન કરનાર શાસન અધિકારીઓ હોય, એ શાસન અધિકારીઓ રાજાથી થોડા નીચેના ભાગ ઉપર વસે. સામાન્ય નગરજનો જે પ્રજા હોય એ પ્રજા એનાથી પણ નીચે વસે. આ રીતે નગર આયોજન એ ટોટલ 3 ભાગમાં વહેંચાયેલું હતું. એ નગર આયોજનની અંદર ફરી એક વખત જોઈએ, ફરતી બાજુ રક્ષણાત્મક દિવાલો હતી. પહેલો જે ભાગ હતો એટલે કે સૌથી ઊંચાઈનો ભાગ, એ ઊંચાઈના ભાગ ઉપર કોણ રહેતું હતું? તો એને કહેવામાં આવતું હતું સિટડેલ, એટલે કે શાસક અધિકારીઓનો ગઢ. જે વ્યક્તિ શાસન કરતી હોય એ શાસન કરતી વ્યક્તિએ ઉપરના ભાગ ઉપર વસવાટ કરે અને સિટડેલ કહેવામાં આવે, રાજપ્રાસાદ પણ કહેવામાં આવે. ત્યારબાદ બીજો જે ભાગ હતો એટલે કે થોડીક એનાથી નીચેની ઊંચાઈ ઉપર કોણ રહેતું હતું? તો કે અન્ય શાસક અધિકારીઓનું ઉપલું નગર, એટલે કે રાજાના દરબારમાં જે લોકો કામ કરતા હોય એ લોકો એ થોડી નીચાઈ ઉપર રહે રાજાથી. અને ત્રીજો જે ભાગ હતો એ ત્રીજા ભાગ ઉપર જે સામાન્ય જનતા જે છે, પબ્લિક જે છે, એ પબ્લિક એ હંમેશા એ નીચેના ભાગ ઉપર રહેતી. તો મોટાભાગે નગર આયોજન જે હતું એ નગર આયોજન આ 3 ભાગની અંદર વહેંચાયેલું હતું. દોસ્તો, અહીંયા આગળ ઘણા બધા સ્થળો ગુજરાતમાંથી, ભારતમાંથી મળી આવેલા છે. એવા અમુક જે શ્રેષ્ઠ નગરો છે એમની ચર્ચાઓ આપણે કરવાની છે. એક નાનકડી એવી વસ્તુ ક્યાં સુધી લઈ જાય? માત્ર એક જ વ્યક્તિ, સર જોન માર્શલ અને કર્નલ મેકેનાનો પ્રયત્ન શું હતો? તો કે માત્ર ભારતની અંદર રેલવેની પટરીઓ બનાવતા હતા.
એ રેલવેની પટરીઓ બનાવતા બનાવતા એક વખત એવું થયું કે લોકો કામ કરતા રેલવેની પટરીઓ બનાવવા માટે સર જોન માર્શલ અને કર્નલ મેકેલા ત્યાંથી પસાર થયા. કામ જોતા હતા, કામ કેવું થઈ રહ્યું છે. એ કામ કરતાં કરતાં એ મજૂરો દ્વારા એ જગ્યાએ ખોદકામ થયું રેલવેની પટરીઓ માટે, એમાંથી એક લાલ કલરની ઈંટ પ્રાપ્ત થઈ. આ ઈંટ એ લોકોએ જોઈ એટલે થોડી વખત એમને કામને રોકાવી દીધું. ઊભા રહી ગયા, ઊભા રહો, હવે કોઈ ખોદકામ કરશો નહીં. મજૂરોએ કીધું શું થયું, તો કે ઊભા રહો. કર્નલ મેકેના અને સર જોન માર્શલે કામ રોકાવી અને ત્યાં આગળ ધીમે ધીમે એ જે પ્રદેશ હતો એને કોરિડોર કરી લીધો, એ પ્રદેશને બાંધી દીધો કે અહીંયા આગળ હવે કોઈ કામ નહીં થાય. ત્યાં ધીમે ધીમે શરૂઆત કરી અને એમના નેતૃત્વ નીચે ખોદકામ થયું. દોસ્તો, માત્ર એક જ લાલ કલરની ઈંટ જોઈ અને એ ઈંટ જોતાં જોતાં એ પ્રદેશનું ખોદકામ થયું અને એ ખોદકામ થતાં એ આખ્યાખું એક નગર મળી આવ્યું કે જમીનના પેટાળની અંદર એ ડટાયેલું હતું. અને એ કોણ હતું, તો એ હતું મોહેંજોદડો. એના ઉપર સરસ મજાના મૂવી પણ બનેલું છે મોહેંજોદડો ઉપર. હાલમાં એ કઈ જગ્યાએ છે, તો આપણને બધાને ખબર છે કે બિફોર 1947 ભારત અને પાકિસ્તાન જ્યારે એક હતા, ભાગલાઓ નહોતા પડ્યા, ત્યારે એ મોહેંજોદડો એ ભારતનો ભાગ હતો. અત્યારે કોઈને જોવા જવાની ઈચ્છા થાય તો એ મોહેંજોદડો એ સ્પેશિયલી પાકિસ્તાનની અંદર આવેલો છે. પાકિસ્તાનની અંદર આવેલો લારખાન જિલ્લો છે, એ લારખાન જિલ્લાની અંદર એ સિંધ પ્રદેશની અંદર મોહેંજોદડો અત્યારે જોવા મળે છે. અત્યારે તો ભસ્મીભૂત થઈ ગયું, એક એવી અવસ્થાની અંદર છે કે જેથી કરી અને ત્યાં આગળ જે અહીંયા આગળ જે વસ્તુઓ દર્શાવેલી છે એને આપણે લાઈવલી નથી જોઈ શકતા, પરંતુ આપણને ખબર પડે કે આવું એ લોકોનું નગર આયોજન હતું. તો સ્પેશિયલી મોહેંજોદડોનો અર્થ શું થાય, મોહેંજોદડો એટલે કે મરેલાનો ટેકરો. 1922ની અંદર સ્પેશિયલી એમનું ખોદકામ થયું અને ત્યારે ખબર પડી. 1922માં આ નગર મળી આવ્યું. નગર તો ઘણા વર્ષો પહેલાં બંધાયેલું હશે, પણ મેં તમને કીધું એમ રેલવેની પટરી 1922માં એ જગ્યાએ નાખવામાં આવી ત્યારે એ નગર મળી આવ્યું. કોણ હતું, એ કઈ જગ્યાએ છે હાલમાં, તો કે હાલનો સિંધ પ્રદેશ, કે જે ક્યાં આવેલો છે, તો કે પાકિસ્તાનમાં આવેલો છે. સ્પેશિયલી ડિફાઈન કરેલો છે જિલ્લો, એ કયો જિલ્લો છે, તો કે લારખાન જિલ્લો. કોના નેતૃત્વ નીચે, તો કે સર જોન માર્શલ અને કર્નલ મેકેનાના નેતૃત્વ નીચે. કઈ વ્યક્તિઓ, તો કે ભાઈ આ બે વ્યક્તિઓ તો અંગ્રેજી વ્યક્તિઓ હતી, એ પછી ત્યાં ત્યાં ઊભી ન રહી, એને તો માત્ર પ્રદેશને કોરિડોર કરી દીધો, પણ એમની જે રિસ્પોન્સિબિલિટી હતી, એમની જવાબદારી હતી, એ ભારતના લોકોને સોંપી. એવાના બે વ્યક્તિઓ હતા. કોણ, તો કે દયારામ સહાની અને રખાલદાસ બેનર્જી. આ બે વ્યક્તિઓના નેતૃત્વ નીચે એનું ખોદકામ થયું અને આખે આખું નગર મળી આવ્યું. તો દોસ્તો, આ થઈ મોહેંજોદડોની ચર્ચાઓ. આવું જબરદસ્ત મોહેંજોદડો જે હાલમાં પણ છે, જેને આપણે જોઈ શકીએ છીએ. આને યાદ રાખવું હોય તો આના પછીનો ટોપિક આવે છે, એ છે આપણા માટે હડપ્પા. એ પણ એક આવું જ નગર છે. તો આને કેમ યાદ રાખીશું, તો કે યાદ રાખીશું મોર અને હંસ. મોર અને હંસ, મો એટલે મોહેંજોદડો, ર એટલે રખાલદાસ બેનર્જી, હ એટલે હડપ્પા અને સ એટલે દયારામ સહાની. આ મોર અને હંસની જોડી ભેગી રાખીશું તો આપણને યાદ રહી જશે કે કોના નેતૃત્વ નીચાનું ખોદકામ થયું. હવે આગળની ચર્ચાઓ કરીએ, એમાં સ્પેશિયલી મોહેંજોદડો નગર મળી ગયું, હવે શું છે એમાં જોવા જેવું. તો એમાં પહેલી વાત કીધી મકાનો. કેવા જબરદસ્ત મકાનો હતા, તો અહીંયા ચર્ચાઓ કરી કે નગર આયોજન, તો એવું જ નગર આયોજન અહીંયા જોવા મળ્યા. મોહેંજોદડોનું ખોદકામ કરતાં ખબર પડી એના મકાનોની શું વિશેષતા હતી. તો દોસ્તો, એ મકાનો જે હતા અહીંયા આગળ ડ્રો આઉટ કરેલું છે કે દરેક મકાન જે હતા એમની ફરતી બાજુ, આખા નગરની ફરતી બાજુ રક્ષણાત્મક દિવાલ હતી. દરેક મકાન જે હતું એ દરેક મકાન એ ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતું, જેથી કરી અને ભેજના સમયે અથવા વધારે વરસાદ પડવાને કારણે એનાથી બચી શકાય. એટલે દરેક મકાનને ઊંચાઈ ઉપર બાંધવામાં આવતું, ઓટલા ઉપર બાંધવામાં આવતું. અહીંયા આગળ જોઈએ છીએ મકાનની ખાસિયત. આ એક મુખ્ય માર્ગ છે શહેરનો. દરેક મકાન જે હતું એ દરેક મકાનના પ્રવેશ દ્વાર બહારની દિશામાં પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. એટલે કે કોઈ મકાન છે એના દરવાજાઓ તમે જોઈ શકો છો, કોઈ દરવાજાઓ એ રસ્તાની સામેની તરફ નથી, અંદરની તરફ છે બધી જગ્યાએ. એટલે કે દરેક મકાન હતું એ ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતું. સાથે સાથે શું હતું, તો કે અહીંયા આગળ ખબર પડતી કે ગરીબ લોકો જે હતા એના મકાનો કેવા હતા, શ્રીમંત લોકોના મકાનો કેવા હતા. એમને ખબર પડી જતી જોતા કે ગરીબ લોકો જે હતા એ ગરીબ લોકોના મકાનો એક માળના અને બે થી ત્રણ ઓરડાવાળા હતા, જ્યારે શ્રીમંત લોકો હતા એના મકાનો બે માળના અને 5-7 ઓરડાવાળા હતા. તો અહીંયા આગળ તમારે યાદ રાખવું હોય તો રાખી શકાય કે 1, 2, 3 ગરીબો માટે, શ્રીમંત માટે 2, 5, 7. એટલે કે 1 માળ અને 2-3 ઓરડા, શ્રીમંત માટે 2 માળ અને 5-7 ઓરડાવાળા આવા જબરદસ્ત મકાનો. સાથે સાથે મકાનની અંદર શું હતું, તો કે દરેક મકાનની અંદર કોઠાર, રસોડું અને સ્નાનાગાર.
दोस्तों ये लोग स्नानागारना शौखीन था, स्नानागारनी चर्चाओं पण आमां आपेली छे जे पछी आवशे। दरेक मकाननी अंदर स्पेशली स्नानागार हतो, ते लोको एमनी अंदर नहावानुं पसंद करता। आवी जबरदस्त मोहेंजोदड़ोना मकानोनी विशेषता हती। ખાસ ધ્યાનમાં રાખીશું, બે માર્કમાં પ્રશ્ન પૂછાય કે મોહેંજોદડોના મકાનોની વિશેષતા જણાવો, ત્યારે આપણે આ ડાયાગ્રામ ઉપરથી બધું લખી શકીએ। ત્યારબાદની વસ્તુ આપણને કીધી છે રસ્તાઓ। મોહેંજોદડોની અંદર પહેલું મકાનોની ચર્ચાઓ કીધી, બીજી રસ્તાઓની ચર્ચા। અદ્ભુત રસ્તાઓ શહેરની અંદર, માત્ર ને માત્ર બે જ રાજમાર્ગો, એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ તરફનો અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફનો હતો। બંને એકબીજાને કાટખૂણે છેદતા હતા। આ રસ્તાઓ કોઈ જગ્યાએ વણાંક નહોતા લેતા। ખાસિયત તો એ હતી કે દરેક રસ્તો જે હતો એ 9.75 મીટર જેટલો પહોળો હતો। એક સાથે ઘણા બધા વાહનો તેમાંથી પસાર થઈ શકતા હતા। આ રસ્તાઓ જે હતા એ રસ્તાઓની ખાસિયત એવી હતી કે રસ્તા ઉપર પડેલો કચરો એ આપોઆપ સાફ થઈ જતો હતો। સાથે સાથે બીજી ચર્ચાઓ એવી પણ હતી કે અમુક જગ્યાએ રસ્તા ઉપરથી પોલ પણ મળી આવ્યા, કે જે પોલ એ સ્ટ્રીટ લાઇટ માટેના હશે તેવું માનવામાં આવે છે। તો અદ્ભુત રચનાઓ આટલા વર્ષો પહેલાં એ લોકો એ નગર આયોજનની અંદર શ્રેષ્ઠ હશે એ બાબતનો પુરાવો આપણને અહીંયાથી મળી આવે છે। તો આ ચર્ચાઓ થઈ મોહેંજોદડોના મકાનોની, નગર આયોજનની અને સાથે સાથે રસ્તાઓની। બાકીની ચર્ચાઓ પછીના લેક્ચરમાં કરીશું।